बीजे मेडिकल कॉलेज खाते पोस्ट ग्रेज्युएशन ना विद्यार्थियों माटे ओरिएंटेशन प्रोग्राम 2020 योजायो हतो, जेमां 322 पोस्ट ग्रेज्युएशन ना प्रोग्राम में उपस्थित रह्या हता। અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ લેનાર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પીજી ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2020નું આયોજન કરાયું હતું। વિવિધ રાજ્યો અને કોલેજોમાંથી એમબીબીએસના અભ્યાસ પૂર્ણ કરીને આવેલા વિદ્યાર્થીઓને બીજે મેડિકલ કોલેજ અને અભ્યાસક્રમ અંગે માહિતગાર કરવાના હેતુસર ઓરિએન્ટેશન યોજવામાં આવ્યું હતું। ઓરિએન્ટેશન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બીજે મેડિકલ કોલેજના નીતિ નિયમો, ફરજો અને જવાબદારી, નીતિ નિયમિતતા, દર્દીની સારસંભાળ, સંશોધન તેમજ મેડિકલ ફિલ્ડને સંલગ્ન વિવિધ મુદ્દાઓ વિશે વિદ્યાર્થીઓને તલસ્પર્શી સમજ આપવામાં આવી હતી। કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પીજી ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2020નું આયોજન 3 દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું। પ્રતિદિન 110 વિદ્યાર્થીઓને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા। કુલ 322 પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં UGVC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને MC દેસાઈ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થીઓને રેગિંગના કાયદા વિશે સમજણ પણ આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 3 વર્ષ પહેલાં ઓરિએન્ટેશન કાર્યક્રમની શરૂઆત ગુજરાત યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના પૂર્વ ડીન મહેશ પટેલે કરાવી હતી। પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એન્ડ રિસર્ચના ડાયરેક્ટર ડૉક્ટર નીતાબેન મહેતા વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સિવિલ હોસ્પિટલના ખાસ ફરજપણના અધિકારી ડૉક્ટર MM પ્રભાકર અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર JP મોદીએ વિદ્યાર્થીઓને સારા ડૉક્ટર બનવાની સાથે એક સારા મનુષ્ય બનવા માટે પણ પ્રેરિત કર્યા હતા। મેડિકલનો વ્યવસાય અન્ય વ્યવસાય કરતાં અલગ છે। આ વ્યવસાયના માધ્યમથી દેશ સેવામાં પોતાનું ભરપૂર યોગદાન આપી શકીએ છીએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું। વિશાલ રાજપૂત, જડેજ ટીવી, અમદાવાદ। એમની વર્કલોડ અને ખૂબ જ હાઈ સ્ટ્રેસ લેવલમાં કામ કરવાનું હોય અને નવું એન્વાયરમેન્ટ હોય તેમાં સારી રીતે એ લોકો એમાલગમેટ થઈ શકે, એડજસ્ટ થઈ શકે માટે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખવામાં આવે છે। અમારા સંસ્થાના વડા PG ડાયરેક્ટર મેડમ, ડીન મેડિકલ ફેકલ્ટી, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ તેમજ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડૉક્ટર પ્રભાકર સાહેબ, એમના સૌના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રોગ્રામ કર્યો છે। લગભગ 300થી વધારે સ્ટુડન્ટ્સે જે તે એડમિશન લીધું છે તો એમના માટે આ પ્રોગ્રામ 1 દિવસની જગ્યાએ 3 દિવસ માટે રાખવામાં આવ્યો। દરેક દિવસે ફક્ત 100 સ્ટુડન્ટને લેવામાં આવ્યા જેથી કરીને આપણે COVID-19 વખતે જે તકેદારી રાખવી પડે જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર એ બધી વ્યવસ્થા કર્યા બાદ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। રૂલ્સ રેગ્યુલેશન્સ વગેરે તો અમે જણાવીએ છીએ પણ બીજી 2 વાતો જે એક ડૉક્ટર માટે અને એક સ્ટુડન્ટ ડૉક્ટર માટે બહુ જ જરૂરી છે એ છે સોફ્ટ સ્કિલ માટે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં અમે ખાસ કરીને સારી કોમ્યુનિકેશન સ્કિલ્સ પેશન્ટ કેરમાં કેવી રીતે ડેવલપ કરવી, શા માટે જરૂરી છે અને તેમજ એક પ્રોફેશનલ એટીટ્યૂડ કેમ દેખાડવો જોઈએ અને કેમ રાખવો જોઈએ અને કેવી રીતે રાખવો જોઈએ એ વિશે પણ અમે સ્ટુડન્ટ્સને સેન્સિટાઈઝ કરીએ છીએ। એમના જે સિનિયર સ્ટુડન્ટ્સ હોય, રેસિડેન્ટ ઇયર 2 અને 3, એમના માટે એક સ્પેશિયલ સેશન છે જેમાં એ લોકો આ નવા સ્ટુડન્ટ્સ જોડે ઇન્ટરેક્ટ કરશે અને એમને એક હોસ્ટેલમાં અથવા તો આપણા હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં તેમજ સંસ્થામાં સારી રીતે એડજસ્ટ થઈ શકે, એમની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિફિકલ્ટીઝ હોય એમાં સપોર્ટ કરી શકે।